Dear tuition student, as in statistic chapter 14 lecture 2 કાલનો પેલો સમ યાદ છે ને એઝ્યુમ મીન મેથડ આપણે કરી હતી અને હોમવર્કમાં મેં ખાલી શું આપ્યું હતું તમને એ સમ વેરીફાઈ કરી અને મને ડાઉટ પૂછવાના અથવા તો મારી સાથે કન્વર્સેશન કરવાનું અન્ડરસ્ટેન્ડ અને મેં તમને એઝ આઈ પ્રોમિસ કે આઈ વિલ રિંગ ટુ વેરીફાઈ કે વેધર ધ મેથડ હેઝ યુ અન્ડરસ્ટુડ ધ મેથડ પ્રોપરલી ઓર નોટ ઓકે સેમ એક્ઝામ્પલ વી આર ટ્રાઇંગ ટુ સોલ્વ બાય સ્ટેપ ડેવિએશન મેથડ વાય આઈ એમ ટેકિંગ ધ સેમ એક્ઝામ્પલ વેર વી ગોટ ધ આન્સર ઓફ ધ મીન એઝ 62 બીકોઝ આઈ જસ્ટ વોન્ટ ટુ એક્સપ્લેન યુ ધ માઇનોર ડિફરન્સ બિટવીન ટુ મેથડ બંને મેથડમાં એક માઇનોર ડિફરન્સ છે બિટવીન એઝ્યુમ મીન મેથડ એન્ડ સ્ટેપ ડેવિએશન મેથડ ધેટ વી વોન્ટ ટુ ક્લેરિફાય તો ટુડે વી આર ટાર્ગેટિંગ સેમ એક્ઝામ્પલ બટ ધ નેમ ઓફ ધ મેથડ ટુડે ઇઝ જસ્ટ મેક ધ ટાઇટલ વિથ મી ફાઇન્ડ મીન find mean by step deviation method step deviation method બરાબર ધ્યાન આપજો કઈ છે નહીં મેથડમાં બહુ અને વી આર ટાર્ગેટિંગ ધ સિમિલર એક્ઝામ્પલ વિચ વી હેવ ડન ઇન લેક્ચર નંબર 1 એનો એ જ એક્ઝામ્પલ ચાલો મારી સાથે તમારી પાસે કદાચ એ સમ લખેલો જ ફરીથી ક્લાસ 10 to 25 વોટ વિચ ઇઝ ધ સેકન્ડ ક્લાસ 25 to 40 40 to 55 આ બધું તો છે જ તમારી પાસે 55 to 70 70 to 85 યાદ છે ને લાસ્ટ ક્લાસ 85 to શું છે 100 ફ્રીક્વન્સી યુ મસ્ટ બી રિમેમ્બરિંગ યસ્ટરડે સિમિલર એક્ઝામ્પલ ગઈકાલ વાળો જ ફ્રીક્વન્સી FI વોટ વેર ધ ફ્રીક્વન્સી 2 પછી શું છે 3 એવું છે 2 3 ધેન રિમેમ્બર 7 એન્ડ 6 6 6 વી વોન્ટ ટુ રિપીટ ધ સેમ એક્ઝામ્પલ to make you understand the difference between assume mean and step deviation method banne vache there is a minor difference between the two so sum of the column yesterday's mid value e to ena h mid value that is as you know xi barabar dhyan aapjo યાદ છે ને ફરીથી પાછું રિમાઇન્ડ કરાવું છું 10 + 25 = 35/2 શું આવશે બોલો 17.5 પછી તો શું કરવાનું બીકોઝ ધ ક્લાસ હાઈટ ઇઝ 15 એડ 15 ઇન ધીસ ઇટ ઇઝ 32.5 એડ 15 47.5 એડ 15 62.5 એડ 15 77.5 એડ 15 92.5 15 ક્લાસ હાઈટ ઇઝ એડેડ
યાદ કરો થોડું યસ્ટરડે આફ્ટર ધીસ શું ફાઇન્ડ કર્યું તું કોને યાદ છે એઝ્યુમ મિડ વેલ્યુ ડીઆઈ એક્સઆઈ માઇનસ એ યાદ છે ને યસ્ટરડે વી ફાઉન્ડ આઉટ ડીઆઈ એન્ડ ધેટ્સ ધ ફોર્મ્યુલા એક્સઆઈ માઇનસ એ યાદ આવે છે ફરીથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી જરૂરી નથી હો નેક્સ્ટ એક એક્ઝામ્પલ લેશું ને એમાં નોટ નેસેસરી કે હાઈએસ્ટ ફ્રીક્વન્સીની સામે જ મિડ વેલ્યુ લેવાની એ ગમે તે લઈ શકો અહીંયા આપણે લીધું હતું એટલે વી જસ્ટ કન્ટિન્યુ ધીસ હાઈએસ્ટ ફ્રીક્વન્સી એન્ડ 47.5 એ ગઈકાલ વાળો જ સમ છે અહીંયા તો ઝીરો જ છે અહીંયા યાદ છે ને 17.5 માઇનસ 47.5 માઇનસ 30 This is minus 15. Yesterday આપણે કરેલું છે આમાં 62.5 માંથી 15 માઇનસ બરાબર શું આવે 30 પછી યાદ આવે છે આમાંથી આ માઇનસ શું આવે છે નહીં આમાંથી આ માઇનસ આપણે કેટલું છે 15 છે ને યસ બરાબર 15 ઓકે 12 માઇનસ 7 5 અને 5 માં બરાબર 15 તમારી પાસે તો એ સમ છે જ આમાંથી આ માઇનસ 7 માઇનસ 7 0 આ 30 આમાંથી આ માઇનસ કેટલું આવે છે 45 યાદ છે ને આટલું તો એટલે શું કામ આ સમ આપણે રિપીટ આનો આ જ લઈએ કારણ કે આટલું તો તમને ક્લિયર જ છે કે ઇન એઝ્યુમ મીન મેથડ ઓલ્સો આટલો ડેટા તો કમ્પલસરી વી રિક્વાયર મિડ વેલ્યુ ડીઆઈ એ તો આપણે આમે જોઈએ જ છે આટલો ડેટા તો ડિફરન્સ ખાલી હવે આવશે વોટ ઇઝ ધ ડિફરન્સ ઇન સ્ટેપ ડેવિએશન મેથડ તો આમાં એક સ્ટેપ થોડું આપણે આગળ જવાનું છે શું ક્લાસ હાઈટ કેટલી છે 15 તમને દરેકને ખબર છે તો એક જ કોલમ ખાલી આવશે એને યુઆઈ કહેવાય અને યુઆઈ ની ફોર્મ્યુલા એક્સઆઈ માઇનસ એ અપોન એચ એચ અથવા સી ગમે તે લખો બરાબર મગજ દોડાવજો અહીં સુધીની બધી કોલમ તમારી પાસે ઓલરેડી છે જ ખાલી યુઆઈ ની કોલમ શું કરવાનું બરાબર ધ્યાન આપો તો એકચ્યુઅલી આ તમે ચેક કરો તો એક્સઆઈ માઇનસ એ એટલે અલ્ટિમેટલી તો ડીઆઈ જ થયું કે નહીં એટલે યુઆઈ ની કોલમ કઈ રીતે બનશે બોલો ડીઆઈ અપોન એચ ડીઆઈ તો આવી ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ ડીઆઈ તો ફાઇન્ડ કરેલી જ છે એને એચ થી ડિવાઈડ કરો એચ કેટલી છે ક્લાસ હાઈટ 15 ચાલો મારી સાથે માઇનસ 30 ડિવાઈડ બાય 15 બોલતા જાઓ માઇનસ 2 માઇનસ 15 ડિવાઈડ બાય 15 માઇનસ 1 યાદ કરતા જાઓ 0 ડિવાઈડ બાય 15 0 આ દરેકને ક્લાસ સાઈડ 15 થી ડિવાઈડ 15 અપોન 15 1 30 અપોન 15 2 45 અપોન 15 એટલે 3 લેવા મળી ગયું યુઆઈ બહુ સિમ્પલ છે આ તો મેં તમને બતાડ્યું બાકી હકીકતે તમારે શું કરવાનું બરાબર ધ્યાન આપો ડીઆઈ ફાઇન્ડ કર્યું ને યુઆઈ ની કોલમ બનાવો ને ત્યારે શું કરવાનું ડીઆઈમાં જે 0 હોય ને એની સામે 0 મૂકી દો ઉપર પછી માઇનસ 1 માઇનસ 2 હજી આગળ આવતો હોય તો માઇનસ 3 નીચે 1 2 3 મૂકી જ દેવાનું તમારે કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર જ નથી આ તો તમને ખાલી મેં એકવાર બતાડ્યું બાકી એક્ઝામમાં યુઆઈ એટલે શું કરવાનું ફોર્મ્યુલા ખાલી લખો કાં તો ડીઆઈ અપોન એચ લખો એક્સઆઈ માઇનસ એ અપોન એચ કંઈ નહીં કરવાનું 0 ની સામે 0 ઉપર માઇનસ 1 માઇનસ 2 નીચે 1 2 3 લખી જ નાખવાનું ફિક્સ જ હોય બહુ ઇઝી પડે આ અને હવે નેક્સ્ટ કોલમ એફ આઈ યુઆઈ આમાં ધ્યાન આપો એફ આઈ અને યુઆઈ નો પ્રોડક્ટ જુઓ આ એફ આઈ અને આ યુઆઈ 2 ઇન્ટુ માઇનસ 2 શું લખવું અહીંયા
माइनस फोर, बराबर ध्यान रखो, थ्री इंटू माइनस वन माइनस थ्री, ध्यान आपजो, सेवन इंटू जीरो जीरो, ध्यान आपजो, सिक्स इंटू वन सिक्स, सिक्स इंटू टू एटीन, सिक्स इंटू थ्री, बराबर ध्यान, और सॉरी सिक्स टू जा ट्वेल्व, અને 6 ઇન્ટુ 3 18, આમાં બરાબર ધ્યાન આપજો. શું કર્યું બોલો તો? FIUI એટલે કોને મલ્ટીપ્લાય કરવાનું બોલતા જાઓ. FI અને UI બંનેને જુઓ, 2 ઇન્ટુ માઇનસ 2 માઇનસ 4, 3 ઇન્ટુ માઇનસ 1 માઇનસ 3, 7 ઇન્ટુ 0 0, 6 ઇન્ટુ 1 6, 6 ઇન્ટુ 2 12, 6 ઇન્ટુ 3 18. ઓકે, ચલો સિગ્મા FIUI મળી ગયું. હવે કંઈ નહીં, ટોટલ કરો, લખો સિગ્મા FIUI. મેં શું શીખવાડ્યું છે? પેલા પોઝિટિવ ને એડ કરી નાખવાના, 18 પ્લસ 12 30 પ્લસ 6 36, માઇનસ 7 36, મારી 7 માઇનસ એટલે શું આવશે? 29. ફ્રીક્વન્સી નું ટોટલ તો આપણે પેલા કરેલું હતું, સિગ્મા FI ઓર N દેટ ઇઝ ઇક્વલ ટુ 30. લ્યો, આટલું નેસેસરી છે. પેલા કેલ્ક્યુલેટિવ પાર્ટમાં હું જઉં એ પહેલા બરાબર ફરીથી આઈ એમ જસ્ટ રિમાઇન્ડિંગ યુ અગેન. શું કર્યું બોલો? ક્લાસ ફ્રીક્વન્સી બરાબર ધ્યાન આપો, મિડ વેલ્યુ અહીં સુધીનું તો તમારી પાસે હતું જ, પ્રીવિયસ સમ ઓનલી, DI એ પણ આપણે ફાઇન્ડ કરેલું હતું. અન્ડરસ્ટેન્ડ, DIમાં કોઈ ડાઉટ હોય આપણે સાંજે ડિસ્કસ કરી ગયા. ઓકે, UI બોલો, UI ની ફોર્મ્યુલા શું? DI અપોન H, DI એટલે અલ્ટિમેટલી XI માઇનસ A અપોન H. શું કરવાનું? H એટલે ખબર છે ને, H મીન્સ ક્લાસ હાઈટ કેટલી છે બોલો? 15. તો દરેક DI ને 15 થી ડિવાઇડ કરો, માઇનસ 30 અપોન 15, માઇનસ 2 માઇનસ 15 અપોન 15, માઇનસ 1 0 અપોન 15 0, 15 અપોન 15 1, 30 અપોન 15 2, 45 અપોન 15 3. લાસ્ટ કોલમ FI, અહીં સુધીનું ચેક કર્યું ને, અહીં સુધીના ચાર કોલમ, આ તો પેલું જ જે છે એઝ્યુમીન, ખાલી એક નવી કોલમ કઈ આવી UI ની, એના માટે શું કરવાનું? દરેક DI ને જે ક્લાસ લેન્થ હોય એનાથી ડિવાઇડ કરતા જાઓ. આ તો આ સંપૂર્ણ, બાકી એક્ઝામમાં તો DI ફાઇન્ડ કરો ને ભાઈ, UIમાં ડાયરેક્ટ શું, જીરો સામે જીરો લખી જ ના પડો, માઇનસ વન માઇનસ ટુ, ઉપર આવતું હોય તો માઇનસ થ્રી, વન ટુ થ્રી, છેલ્લે FI UI ને મલ્ટીપ્લાય, ટુ માઇનસ ટુ માઇનસ ફોર, થ્રી માઇનસ વન માઇનસ થ્રી, સેવન ઇન્ટુ જીરો જીરો, સિક્સ ઇન્ટુ વન સિક્સ, સિક્સ ઇન્ટુ ટુ ટ્વેલ્વ, સિક્સ ઇન્ટુ થ્રી એટીન. સિગ્મા FI UI શું શીખવાડ્યું મેં? પોઝિટિવ પહેલા એડ કરો, પ્લસ 36, અને નેગેટિવ માઇનસ 7 29. આનું તો ટોટલ હતું જ. ચાલો આ પહેલા માઇન્ડસેટમાં બરાબર ઉતરી ગયું, હવે કેલ્ક્યુલેટિવ પાર્ટમાં હું જઈશ ત્યારે આઈ વિલ નોટ ઇરેઝ ધીસ કોલમ, ઓનલી ધ ફર્સ્ટ ટુ વિચ વોઝ એકચ્યુઅલી ધ ગીવન ડેટા, ક્લાસ એન્ડ ફ્રીક્વન્સી. અહીંયા હું હવે કેલ્ક્યુલેશન્સ કરું છું. Only here. So you concentrate here. I am not erasing all four columns which we have already done. એને બરાબર દરેકે દરેક કોલમ ને વેરીફાય બરાબર કરજો. ઓકે, નાવ આઈ એમ ડુઇંગ ધ કેલ્ક્યુલેટિવ પાર્ટ, યુ કેન કન્ટિન્યુ બિલો ધ સમ. ચાલો ફોર્મ્યુલા, માઇનોર ચેન્જ, પેલી ફોર્મ્યુલા શું હતી એઝ્યુમીન વાળી? X બાર ઇક્વલ ટુ એ પ્લસ,
सिग्मा एफ आई डी आई अपॉन सिग्मा एफ आई माइनर चेंज खाली एक्स बार इक्वल टू ए प्लस सिग्मा ओलो एफ आई डी आई नी जगह शू लखशो एफ आई यू आई अपॉन सिग्मा एफ आई जो केटलो चेंज करियो खाली एफ आई डी आई जगह एफ आई यू आई इनटू एक एट्रीब्यूट हवे एक थशे दैट इज क्लास हाइट एच आईडिया आवी गया तमने ओके चलो वेल्यू बोलो ए केटलू छे अहींथी 47.5 सिग्मा एफ आई यू आई केटलू देखाय छे 29 सिग्मा एफ आई ए तो आपणे दरेक ने खबर ज छे केटलू छे 30 क्लास हाइट एटले क्लास लेंथ केटली छे 15 चलो वेल्यू मूकी क्लियर थाय छे विदिता आटली वेल्यू मूको पछी मैं तमने शू कीधु आने तो टच ज नहीं करवानो आने तो खाली छेले एडिशन सबट्रेक्शन में यूटिलाइज करवानू छे अहियाथी एक कैंसलेशन 15 टू जा शू वध्यू बोलो 29 अपॉन 2 आ 47.5 29 अपॉन 2 शू आवे 14.5 એડ કરો બંનેને ને આન્સર ટર્ન આઉટ ટુ બી 62 સિમિલર આન્સર પણ ધ્યાન બરાબર આપજો ફોર્મ્યુલામાં માઇનર ચેન્જ શું આવ્યો સિગ્મા એફ આઈ ડી આઈ ની જગ્યાએ સિગ્મા એફ આઈ યુ આઈ અને ઇન્ટુ વન મોર એટ્રીબ્યુટ ઇઝ એડેડ ધેટ ઇઝ એચ વિચ ઇઝ કોલ્ડ ક્લાસ હાઇટ શું કહેવાય આને ક્લાસ લેન્થ ઓર ક્લાસ હાઈટ સમજાયું તમને અન્ડરસ્ટેન્ડ મગજમાં ઉતરી વસ્તુ સ્ટેપ ડેવિએશન મેથડ ખાલી શું થયું તો એઝ્યુમ મીન મેથડમાં જે બે કોલમ કરો એ કરવાની જ ખાલી એક એડિશન કઈ કોલમ થશે યુ આઈ અને એફ આઈ યુ આઈ એટલે આટલો માઇનર ચેન્જ છે અન્ડરસ્ટેન્ડ એટલે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે મિસકોન્સેપ્શન માઇન્ડમાં નહીં રહેવું જોઈએ એક્ઝામમાં એઝ્યુમિંગ મેથડ પૂછે કે સ્ટેપ ડેવિએશન એક જ સમ આપણે બંને મેથડથી કર્યો એઝ્યુમિંગમાં યા પેલો સમ જુઓ તમે ડીઆઈ પછી શું કર્યું હતું તમે ડાયરેક્ટ એફ આઈ ડીઆઈ ત્યાં જ એન્ડ થઈ જાય સિગ્મા એફ આઈ ડીઆઈ મળી ગયું અને ડાયરેક્ટલી પછી ફોર્મ્યુલા શું ફોર્મ્યુલા લીધી હતી આપણે એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ અપોન સિગ્મા એફ આઈ એમાં આ કઈ એચ કે આવે નહીં ધેટ વોઝ એઝ્યુમ મીન મેથડ અને આ સ્ટેપ ડેવિએશન મેથડ અન્ડરસ્ટુડ આટલો માઇનર વેરિએશન છે ફોર્મ્યુલામાં એક્ઝામમાં ઇફ યુ આર જસ્ટ આસ્ક્ડ ફાઇન્ડ મીન તો બરાબર ધ્યાન રાખજો ડાયરેક્ટ ખાલી મીન એટલે સ્ટેપ ડેવિએશન મેથડ જ કરાય એઝ્યુમ મીન એ કરી શકો છો એ તમારી ચોઈસ છે ડીઆઈમાં સ્ટોપ કરો પછી એફ આઈ ડીઆઈ બનાવો અને સિગ્મા એફ આઈ ડીઆઈ ગોતીને ડાયરેક્ટ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકો એ તમારી ચોઈસ છે શું કરું છું નહીં પણ આ બંને મેથડ એઝ્યુમ મીન અને સ્ટેપ ડેવિએશન મેથડ અન્ડરસ્ટેન્ડ એક બીજો એક્ઝામ્પલ આપણે લઈએ એમાં પણ આપણે શું કરશું કે બંને મેથડ એક સાથે જ કરશું એઝ્યુમ મીન એટલે કોલમ એક સાથે બનાવશું પછી બંનેના કેલ્ક્યુલેશન્સ કરશું એક એઝ્યુમ મીન મેથડ વાળી અને એક સ્ટેપ ડેવિએશન મેથડ તમારા માઇન્ડમાં બિલકુલ ક્લિયર થઈ જશે ચાલો આ ક્લિયર થઈ ગયું બરાબર ચાલો મારી સાથે એક બીજો એક્ઝામ્પલ લખો આને આપણે ઇરેઝ કરીએ છીએ હવે ઓકે ચાલો બીજો એક્ઝામ્પલ હવે લખશું આપણે ઓકે ઇરેઝ કરી નાખીએ ક્લાસ અને ફ્રીક્વન્સી લખશું રાઈટ કોલમ બધી બનાવી નાખશું ઓકે
પણ એટલું ધ્યાનમાં રાખજો, હું તમને જે હોમવર્ક પીડીએફ મોકલું મીન ફાઇન્ડ કરવાની, એ બધામાં તમારે એક જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો રહેશે, ધેટ ઇઝ સ્ટેપ ડેવિએશનથી જ કરવાનું, ક્યાંય એસયુ મીન મેથડ કરવાની નથી તમારે. ચાલો મારી સાથે લખો પહેલા ક્લાસ, જસ્ટ રાઇટ ક્લાસ. ઓકે, ફર્સ્ટ લેટ અસ રાઇટ ધ ક્લાસ 15 to 25. ક્લાસ લેન્થ 10 ની, 25 to 35. લખતા જાઓ 35 to 45, 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85. પેલા સેવન ક્લાસ, ઓકે સેવન ક્લાસ. ફ્રીક્વન્સી ધેટ ઇઝ એફ આઈ, એ તમને આપેલી છે ફ્રીક્વન્સી. લેટ અસ રાઇટ ડાઉન 6, ધેન યુ રાઇટ 11, ફ્રીક્વન્સીઝ આર ગીવન 7, 4, 4, ઓકે 2, 1. માની લો કે આવો એક સમ છે, ગમે તે સમ હોય, ક્લાસ ફ્રીક્વન્સી તો આપેલી છે અને મારું વર્ક હશે એમાં પણ યુ વિલ બી ગીવન અ રેગ્યુલર ક્લાસિફાઈડ ડેટા. જો અહીંયા ક્લાસ લેન્થ, ક્લાસ હાઈટ કેટલી છે, 15 to 25, માઇનસ કરો 10 નો ડિફરન્સ છે, જો બધામાં 10 નો ડિફરન્સ છે. ચાલો સૌથી પહેલા મિડ વેલ્યુ, કેન યુ સ્પીક ધ સિમ્બોલ ઓફ મિડ વેલ્યુ શું છે, એક્સ આઈ. ક્લાસ હાઈટ ઇઝ નો ડાઉટ 10, પણ હાઉ ટુ ફાઇન્ડ ધ મિડ વેલ્યુ ઓફ ફર્સ્ટ ક્લાસ, હાઉ વિલ યુ ફાઇન્ડ, એડ બોથ ધ બાઉન્ડ્રી, ડિવાઈડ ઇટ બાય 2, કેટલું થશે વેદિકા? 15 + 25 = 40 / 2 = 20. ચાલો ક્લાસ હાઈટ 10 છે તો સ્વયં દરેકમાં 10 10 એડ કરતા જાઓ 30, પછી અહીંયા શું લખશો 40 50 60, કથન ધ્યાનમાં આવ્યું 70 અને 80, 10 10, 10 10 એડ કરતા જાઓ. અન્ડરસ્ટેન્ડ? આમને અમે ધ્યાનમાં આવી જ જાય ને, એડિશન કરો, 2 થી ડિવાઈડ કરો એટલે અલ્ટિમેટલી એ જ આવશે. પણ કસ્ટમરી પ્રેક્ટિસ તો એ જ રખાય કે યુ જસ્ટ ફાઇન્ડ ધ ક્લાસ લેન્થ ઓફ વન, મિડ વેલ્યુ ઓફ વન ક્લાસ ઓનલી, એન્ડ જસ્ટ ગો ઓન એડિંગ ધ ક્લાસ લેન્થ. ક્લાસ લેન્થ, ક્લાસ હાઈટ કેટલી છે 10. ચાલો મિડ વેલ્યુ કોને યાદ છે? નેક્સ્ટ કોલમ બોલો, ડીઆઈ, વોટ ઇઝ ડીઆઈ? એક્સ આઈ માઇનસ એ, યાદ છે ને ડીઆઈ? ડીઆઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ માઇનસ એ. હવે મેં તમને શું કીધું, યાદ છે પહેલામાં કે આપણે હાઈએસ્ટ ફ્રીક્વન્સી ધ મિડ વેલ્યુ અગેન્સ્ટ હાઈએસ્ટ ફ્રીક્વન્સી ધેટ વી હેવ ટેકન, એ તમને યાદ હોય તો આગળના સમમાં. જરૂરી નથી એવું લેવું, લેવો તો બેટર જ છે, પણ માની લો કે કોઈ એમ કે ભાઈ એવું કઈ ફિક્સ છે કે લેવું લેવું જ પડે, નોટ એટ ઓલ. માને કે તમને એમ લાગે કે આ ડેટાને સિમેટ્રિક ડિવાઈડ કરવો છે તો ટોટલ જો 1 2 3 4 5 6 7, તો 3 અહીંયા અને 3 અહીંયા, તો આને ટાર્ગેટ કરી નાખો. કોઈ જરૂરી નથી કે એ જ રીતે સમ ગણવું, એવું નોટ નેસેસરીલી કે હાઈએસ્ટ ફ્રીક્વન્સીની સામે લેવો, આને તમે એ તો લઈ જ શકો છો. સિમેટ્રિક 3 અહીંયા 3 અહીંયા, સિમેટ્રિક ડિવિઝન કરી શકો.
चलो बोलो, एक्स आई माइनस ए 20 माइनस 50 सो लखो माइनस 30, 30 माइनस 50 माइनस 20, 40 माइनस 50 माइनस 10। हेलो स्टूडेंट, हवे ध्यान आपजो, 60 माइनस 50 10, પછી બોલો ધ્યાનમાં આવે છે વસ્તુ, અહીંયા આ માઇનસ 10 તો રહી જ ગયું, અહીંયા 0, પછી 70 માઇનસ 50 20, 80 માઇનસ 50 30। આ તો તમને ધ્યાનમાં આવવું જોઈએ, કઈ નથી, આમાંથી આ માઇનસ કરતા જ જવાનું, પછી આમાંથી આ માઇનસ, એ તો ધ્યાનમાં આવે ને, એક્સ આઈ માઇનસ એ, 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 એક્સ આઈ માઇનસ એ। ચાલો કોને યાદ છે હવે નેક્સ્ટ કોલમ, આપણે સ્ટેપ ડેવિએશન બે કરીએ છીએ, યાદ કરો UI શું ફોર્મ્યુલા, બોલો DI અપોન H, કાંઈ નથી કરવાનું, આ મેં તમને આમ તો શીખવાડ્યું હતું, જીરો ની સામે જીરો મૂકી દેવાનું, અન્ડરસ્ટેન્ડ, અહીંયા શું મૂકવાનું બોલો, કોને યાદ આવે, માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3, નીચે બોલો 1 2 આ 3, આ કન્ફર્મ જ હોય, એમાં કદાચ તમે કરવા જાઓ તો જો માઇનસ 30 અપોન 10 માઇનસ 3, માઇનસ 20 અપોન 10 માઇનસ 2, માઇનસ 10 અપોન 10 માઇનસ 1, 0 અપોન 10 0, 10 અપોન 10 1, 20 અપોન 10 2, 30 અપોન 10 3, પણ જરૂરી નથી ડીઆઈ માં જીરો એની સામે જીરો અને માઇનસ 1 માઇનસ 2 એ જ રીતે કરવાનું હોય। ચાલો આટલું ક્લિયર થઈ ગયું, મેં તમને શું કીધું કે હું સમ, મેં ખાલી તમને બે નો ડિફરન્સ સમજાવ્યો, અન્ડરસ્ટેન્ડ કે ભાઈ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્ટેપ ડેવિએશન મેથડ એન્ડ એઝ્યુમ મીન મેથડ। ઓકે, આમાં તમને દરેકને ખબર, જો એઝ્યુમ મીન મેથડ થી જવું હોય તો નેક્સ્ટ કોલમ બોલો તો કોને યાદ આવે છે, FIDI યાદ છે ને, આ FI અને આ DI બોલો, 6 ઇન્ટુ માઇનસ 30 બોલતા જાઓ માઇનસ 180, 11 ઇન્ટુ માઇનસ 20 માઇનસ 220 યાદ કરો, 7 ઇન્ટુ માઇનસ 10 માઇનસ 70, 4 ઇન્ટુ 0 0, 4 ઇન્ટુ 10 40, 2 ઇન્ટુ 20 40, 1 ઇન્ટુ 30 30। ક્લિયર થયું, પેલું કરતા હો તો બોલો તો નેક્સ્ટ, એફ આઈ યુ આઈ, અન્ડરસ્ટેન્ડ, એફ આઈ યુ આઈ કોને મલ્ટીપ્લાય કરવાનું બોલો, 6 ઇન્ટુ માઇનસ 3 શું આવશે, માઇનસ 18, જોતા જાઓ તમે ખાલી જીરો નીકળતો જાય, 11 ઇન્ટુ માઇનસ 2 માઇનસ 22, 7 ઇન્ટુ માઇનસ 1 માઇનસ 1, જો બધાની જીરો જ કાઢવાનું મારે, આ તો જીરો જ આવશે, 4 ઇન્ટુ 1 4, સમજાય છે ને, જીરો નીકળી ગયો, 2 ઇન્ટુ 2 4, 1 ઇન્ટુ 3 3, લો મળી ગયું। ક્લિયર થાય તમને ડિફરન્સ ખબર પડી, સિગ્મા એફ આઈ ડી આઈ બધાની છેલ્લે જીરો કાઢી ના ગઈ, બ્રસી એફ આઈ યુ આઈ આવી જાય, અન્ડરસ્ટુડ, આ બરાબર ધ્યાનમાં રાખજો। જો મેં તમને, એટલે મારું જે પીડીએફ વર્ક આવે ને એમાં તમારે આ કોલમ કોઈ બનાવવાની થશે નહીં, એફ આઈ ડી આઈ વાળી, આ તો હું ખાલી તમને સમજાવું, તમારે ડાયરેક્ટ કઈ બનાવવાની, એફ આઈ યુ આઈ જ બનાવવાની ડાયરેક્ટ, અન્ડરસ્ટેન્ડ, કદાચ આ બેને તમે સોલ્વ કરો ને, આ સિગ્મા એફ આઈ ડી આઈ ફાઇન કરો ને, એ કરો રફલી, તોય માઇનસ 360 આવે, અને સિગ્મા એફ આઈ યુ આઈ ફાઇન કરો તો જીરો કાઢી નાખો માઇનસ 36 આવે, આટલો ડિફરન્સ ખાલી આવે। ક્લિયર થાય છે, હું હોમવર્ક આપું એમાં અહીં સુધી આ ગોતવાનું, આ કરવાનું નથી, ડાયરેક્ટ કઈ કોલમ આવશે, એફ આઈ
UI आने मल्टीप्लाय आ लास्ट कॉलम आ कॉलम काढ़ी नाखवानी। आ तो मारे तमने खाली समझावू छे के एज्यूम मीन पूछे के स्टेप डेविएशन पूछे तो बे मेथड थी हूँ सम गणु छू एटला माटे एटले मैं कॉलम बनाई तमारा नहीं बनावनी तमारा डायरेक्ट FIUI। चलो कैलक्युलेटिव पार्ट अहीं लई लईए। ओके पहला आपणे सेनाथी जाइए एज्यूम मीन मेथड। बोलो तो फॉर्म्यूला जो F1 करीने લખું કોને યાદ આવે છે ફોર્મ્યુલા બોલો a પ્લસ કથન સ્મોલ a સોરી a પ્લસ સિગ્મા FIDI અપોન સિગ્મા FI ફોર્મ્યુલા। ચાલો મૂકો વિડિયો 50 સિગ્મા FIDI શું દેખાય છે માઇનસ 360 સિગ્મા FI એટલે આ બધાનું એડિશન એ આપણે એ તો તમે કરી જ શકો છો સાવ ઇઝી જ છે કરો એડ 4 પ્લસ 4 8 પ્લસ 2 10 11 11 પ્લસ 11 22 22 પ્લસ 7 29 29 માં 6 એડ કરો 29 પ્લસ 1 34 એડિશન તો ઇઝીલી તમે કરી જ શકો છો અન્ડરસ્ટેન્ડ એમાં તો કઈ પ્રશ્ન નથી અહીંથી એ કરી લો ચાલો 4 અહીંથી જતા જાઓ ચાલો 1 પ્લસ 2 3 3 પ્લસ 8 11 11 પ્લસ 7 18 18 પ્લસ 1 19 19 પ્લસ 6 25 5 2 કેરી 2 પ્લસ 1 3 35 લખી નાખો 35 કરવાનું શું કઈ નહીં સિમ્પલ ડિવિઝન જ કરવાનું રહેશે આ 50 જેમ ફાવે એમ તમને અહીંયા કેન્સલેશન કરી પછી તમે જાઓ તોય ભલે એટલીસ્ટ 5 થી કદાચ એક કેન્સલેશન કરી શકો જો 5 7 જા આ 5 7 જા 35 1 72 શું આવ્યું 72 અપોન 7 આવ્યું આનું ડિવિઝન તમે કરો 72 અપોન 70 નું તો લગભગ અહીંયા માઇનસ સાઇન તો કેરી કરો જ માઇનસ 10.28 આવશે ઇઝ ઇક્વલ ટુ 50 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 10.28 એટલે અરાઉન્ડ આન્સર 39.72 આવે એ તો તમે ઇઝીલી કરી જ શકો 72 ડિવાઈડ બાય 7 બે ડેસિમલ સુધી જવાનું માઇનસ 10.28 માઇનસ કરો એટલે 39.72। ચાલો આ એક રીતે કર્યું બીજી રીતે બોલો તો ફોર્મ્યુલા સ્ટેપ ડેવિએશન મેથડની શું છે બોલો એ પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI ઇન્ટુ H મૂકો વેલ્યુ ચાલો A કેટલું છે એ તો એનું H છે 50 પ્લસ સિગ્મા FIUI ઓલરેડી મળેલું છે માઇનસ 36 સિગ્મા FI આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું 35 અને 10 અલ્ટિમેટલી જો છોકરો આનું આજે આવી ગયું ને જો માઇનસ 36 ઇન્ટુ 10 કરો તો અલ્ટિમેટલી ઇજ થાય ને કદાચ કેન્સલેશન કરો તો જો 75 જા એટલે 5 કેન્સલેશન કરો તો પણ અલ્ટિમેટલી 57 જા ને 52 જા જો અલ્ટિમેટલી શું આવી ગયું 50 પ્લસ માઇનસ હવે તો હું ડાયરેક્ટ લખી શકું ને અહીંયા માઇનસ 36 2 જા 72 અપોન 7 વળી પાછું આનું કેન્સલેશન કરો એટલે 50 માઇનસ 10.28 શું આન્સર આવશે 39.72 બંને મેથડથી આન્સર તો એક જ આવશે અન્ડરસ્ટુડ આ મેં તમને એટલા માટે બતાડ્યું કે અલ્ટિમેટલી તો બે મેથડ છે એઝ યુ મીન કરો કે સ્ટેપ ડેવિએશન કરો આન્સર તમારો સિમિલર જ આવે પણ હું તમને જે PDF હોમવર્ક આપું મીન ફાઇન્ડ કરવાનું એમાં રેગ્યુલર ક્લાસિફાઈડ ડેટા હોય એમાં કોલમ કઈ બનાવશો FI XI DI પછી આ કોલમ
डीआई पछी यूआई नी कॉलम बनावानी, आ कॉलम एवॉइड करी देजो, बिकॉज आ मैं तने खाली समझावा माटे करी, एफआईडीआई नी डायरेक्ट कई कॉलम खोलशो एफआईयूआई, अंडरस्टेंड, एज कॉलम डायरेक्ट करवानी, आ नी करवानी वच्चे नी, सिग्मा एफआईयूआई फाइंड करो, अने आ मेथड एक्स बार ए प्लस सिग्मा एफआईयूआई अपॉन सिग्मा एफआई इनटू एच वेल्यू मूकी देवानी, अंडरस्टेंड, અને એક્ઝામમાં એ પણ ધ્યાનમાં રાખજો, એક મેથડ જ પૂછે, આઈધર દે આસ્ક એઝ્યુમ મીન મેથડ ઓર દે મે આસ્ક સ્ટેપ ડેવિએશન મેથડ, એક જ મેથડ પૂછશે, એટલા માટે મેં બંને કોલમ કરી અહીંયા એફઆઈડીઆઈ ને એફઆઈયુઆઈ, કે તમને ડિફરન્સ ખબર પડે, એઝ્યુમ મીન હોય તો પછી આ કોલમ કરવાની જ નહીં થાય ને, અહીંથી એન્ડ આવી ગયો ને આ મેથડ થઈ ગયો, અને સ્ટેપ ડેવિએશન હોય તો એક વધારે અન્ડરસ્ટુડ, અને આ સ્ટેપ ડેવિએશન હોય તો આ કરવાનું જ નહીં, ડાયરેક્ટ આ જ આવી જાય, અને એઝ્યુમિન હોય તો આ નહીં કરવાનું, ડાયરેક્ટ આ જ કરવાનું, બંનેથી સમજો આન્સર તો સેમ જ આવે, અન્ડરસ્ટુડ, એટલે બરાબર એ ક્લિયર કરો, તમે જ્યારે સમ ગણો ત્યારે મારું ગાઈડન્સ શું છે, કઈ મેથડ ડાયરેક્ટ કરશો, સ્ટેપ ડેવિએશન મેથડ, પીડીએફમાં ટાઇટલ જ હશે મારું, લેક્ચર ટુમાં હું હોમવર્ક આપું ત્યારે શું ટાઇટલ હશે, કદાચ હજુ પણ મારું એવું ટાર્ગેટ છે કે એકાદ લેક્ચર આપણે હજુ સ્ટેપ ડેવિએશનના બે કે ત્રણ સમ હજુ સોલ્વ કરશું, અન્ડરસ્ટેન્ડ, એટલે તમને જે હોમવર્ક આપશું ને દેટ વિલ બી એટ ધ એન્ડ ઓફ લેક્ચર થ્રી, લેક્ચર થ્રી એન્ડ થશે ને ત્યારે તમને હું પીડીએફ આપીશ, એમાં એક્ઝામ્પલ્સ હશે ને દરેકે દરેક એક્ઝામ્પલ You have to solve by step deviation method. Nowhere assume mean method, shortcut method તો ક્યારે યુટિલાઇઝ કરવાની નથી તમારે. બે જ મેથડ છે અલ્ટિમેટલી, કઈ? Assume mean method and step deviation method. તમારે ટાર્ગેટ એક જ કરવાની, કઈ? સ્ટેપ ડેવિએશન મેથડ, આ જ ટાર્ગેટ કરવાની, આ ટાર્ગેટ કરવાની નથી. ઓકે, ક્લિયર થઈ ગયું? બરાબર એકવાર બધી કોલમ બરાબર ચેક કરી લો, અન્ડરસ્ટુડ, બરાબર વેરીફાય મિડ વેલ્યુ ડીઆઈ યુઆઈ, અહીં સુધી તો કરવાનું છે, તમારે ધ્યાનમાં ઉતરે જ ને છોકરાઓ, આ આપેલું હોય મિડ વેલ્યુ ફાઇન્ડ, ડીઆઈ ફાઇન્ડ, યુઆઈ ફાઇન્ડ, અહીં સુધી તો કરવાનું જ છે, આમાં તો કોઈ પ્રશ્ન જ નથી. સ્ટેપ ડેવિએશન પૂછે કે એઝ્યુમિંગ યુ આ, પેલી તો પેલી વસ્તુ ધ્યાનમાં રાખો, મેં તમને કીધું હોમવર્ક તમારે કઈ મેથડથી કરવાનું છે, સ્ટેપ ડેવિએશન મેથડ ઓનલી, અન્ડરસ્ટેન્ડ, એટલે અહીં સુધી તો જવાનું જ છે, ખાલી આ કોલમ એવોઇડ કરી દેવાની, આપણે કદાચ લેક્ચર થ્રીમાં પ્રેક્ટિસ કરશું ત્યારે હું આ કોલમ કરીશ જ નહીં, ડાયરેક્ટ લાસ્ટ કોલમ જ આવશે, કઈ? એફઆઈયુઆઈ વાળીને ડાયરેક્ટ આ મેથડ જ આવશે, અન્ડરસ્ટેન્ડ, તો આ વસ્તુ બરાબર ધ્યાન આપો, તમારી સામે એક્ઝામ્પલ છે એને બરાબર વેરીફાઈ કરો, અન્ડરસ્ટેન્ડ, બીકોઝ ઇન એક્ઝામ્પલ ઓફ સ્ટેટિસ્ટિક મચ ઇમ્પોર્ટન્સ ઇઝ રિગાર્ડિંગ ધ ફોર્મ્યુલેશન ઓફ પરફેક્ટ કોલમ એન્ડ પરફેક્ટ કેલ્ક્યુલેશન્સ. અહીંયા મેં એક ડાયરેક્ટ લખ્યું, પણ એ તમને ધ્યાનમાં છે જ કે પહેલાં નેગેટિવને એડ કરો એટલે એ માઇનસ લખો, પોઝિટિવને એડ કરો પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, ઇઝીલી આવી જશે. તો આ એક વસ્તુ તમારા ધ્યાનમાં સતત રહેવી જોઈએ. ટુ મેથડ ઇન ટુ લેક્ચર વી ડિસ્કસ, કઈ કઈ મેથડ બોલો? સ્ટેપ ડેવિએશન મેથડ અને એઝ્યુમ મીન મેથડ. તમારા માઇન્ડમાં આ બંને મેથડનો ડિફરન્સ બિલકુલ ક્લિયર હોવો જોઈએ. બંને મેથડ બિલકુલ અલગ અલગ છે, સ્ટેપ ડેવિએશન પણ અલગ છે, એઝ્યુમ મીન મેથડ માઇનર વેરિએશનથી બે અલગ પડે છે. ફોર્મ્યુલામાં શું? સિગ્મા એફઆઈડીઆઈ અપોન સિગ્મા એફઆઈ, અહીંયા હું આવી બોલો, સિગ્મા એફઆઈયુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ, ખાલી ડિફરન્સ શું? એફઆઈડીઆઈ ની જગ્યાએ એફઆઈયુઆઈ ઇન્ટુ એચ, અહીંયા કાંઈ એચ ફેક્ટર નહીં આવે, એચ એટલે ક્લાસ હાઈટ. બરાબર માઇન્ડમાં આ વસ્તુ ઉતારવી પડશે.
અન્ડરસ્ટેન્ડ લેક્ચર 3માં હજી આપણે અમુક એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરશું અને પછી આઈ વિલ ડિલિવર યુ હોમવર્ક. બટ બિફોર ધેટ લેક્ચર 1 ટુડે અને લેક્ચર 2 ટુમોરો, એ બંને લેક્ચરમાં મેં જે પણ મેથ્સ કરાવ્યું હોય ને એનું પહેલાં મને એક કન્વર્સેશન જોશે અથવા તમારા તરફથી કોઈ રિસ્પોન્સ જોશે કે ક્યાંય તમે અટકો છો, ક્યાંય કોઈ વસ્તુ તમને ન સમજાણી એવું બન્યું કે નહીં, તો એ તમારે મને ફોનથી પણ એકવાર પૂછવું પડશે કે સર આ સ્ટેપમાં હું અટકું છું. બિકોઝ લેક્ચર 3માં હું જાઉં ત્યારે વી આર ડાયરેક્ટલી ડિસ્કસિંગ થ્રી ટુ ફોર એક્ઝામ્પલ ઓનલી ઓફ ડાયરેક્ટ સ્ટેપ ડેવિએશન મેથડ. એમાં ક્યાંય એઝ્યુમીન એવું કરવાની જરૂર નથી, ઓકે? અને એક્ઝામમાં પણ મોસ્ટલી તમને સ્ટેપ ડેવિએશન મેથડથી જ એક્ઝામ્પલ ટુ બી સોલ્વ એવું પૂછતા હોય છે, ઓકે? સો લેક્ચર 1-2 નો હોમવર્ક, બટ રિવાઇઝ ધેમ ક્વાઇટ થરલી. જે પણ એક્ઝામ્પલ આઈ હેવ ડિક્ટેટેડ એન્ડ રિટન ઓન ધ બોર્ડ એનું પરફેક્ટ રિવિઝન કરો, બરાબર એને અન્ડરસ્ટેન્ડ કરો અને પછી મારી સાથે પેલા ડાઉટ ડિસ્કસ કરો. પછી આપણે ઓન સેટરડે વી વિલ મૂવ ફોર લેક્ચર નંબર 3 અને એમાં ડાયરેક્ટ સ્ટેપ ડેવિએશનના એક્ઝામ્પલ્સ આપણે ગણશું, ઓકે? સો ઓવર. ફીલ કમ્ફર્ટેબલ, સ્ટડી વિથ પીસ. એક એક વસ્તુને બરાબર સમજો, અન્ડરસ્ટેન્ડ? સો થેન્ક યુ વેરી મચ ફ્રોમ ભરત સર ફોર ટુડેઝ લેક્ચર, ઓકે?